રાજકોટના મોટા મહુવા સપ્તાહ પૂર્વે કારખાનેદાર પરિવારને સૂતો રાખી 1,92,000નો હાથફેરો કરનાર સાપરની બેડલીનો ક્રાઇમ બ્રાન્ચ દબોચી લઈ ગુનાને ભેદ ઉકેલી નાખ્યો છે. આર્થિક સંક્રમણ દૂર કરવા ચોરી કરી હોવાથી કબૂલાતમાં આપતા પોલીસ રોકડ, મોબાઈલ, ચેઇન સહિત 11,30,500 રૂપિયાની મુદ્દામાલ કબજે કરી લીધો હતો. શહેરના મોટા મહુવામાં શ્યામલ સિટીમાં રહેતા અને સાપરમાં કારખાનું ધરાવતા વિપુલભાઈ કિશોરભાઈ વેકરિયા નામના પટેલ કારખાનેદારના ઘરમાં સપ્તાહ પૂર્વે સીડી રૂમના ખુલ્લા બારણામાંથી તસ્કરોએ પ્રવેશ કરી ઘરના તમામ સભ્યોને સૂતા રાખી રોકડા 12,00,000 સોનાની ચેન, મોબાઈલ સહિત 1,92,500 રૂપિયાની ચોરી કરી હતી. આ અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા પોલીસ દ્વારા અલગ અલગ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે બાતમીને આધારે વોચ ગોઠવી ચોરીમાં સંડોવાયેલ બે શખ્સો આજી ડેમ બગીચા પાસે બેઠા હતા ત્યારે તેને પોલીસે દબોચી લીધા હતા. ચોરી કરનાર સાપર વેરાવળના લલિત ઉર્ફે લક્કી હેમંતભાઈ ધામેચા જાતિ કોરી અને જગદીશભાઈ દેવાભાઈ મોંગરોલિયા પાસેથી પોલીસે ચોરીમાં ગયેલ 1,50,000ની ચેન, 8,70,000 રોકડા, ચોરીમાં ઉપયોગમાં લીધેલ એક્ટિવા અને 6 ફોન સહિત 11,30,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો હતો. મહેરબાન પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ, જોઈન્ટ કમિશનર શ્રી ખત્રી સાહેબ, નાયબ પોલીસ કમિશનર ઝોન 1 શ્રી રવિમોહન સૈની સાહેબ તથા પોલીસ નાયબ પોલીસ કમિશનર ઝોન 2 શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરમાં બોગસ સાટા ખાતા અને બોગસ ડોક્યુમેન્ટ્સના ગુનાઓ બનેલાનું જણાયેલ હોય અને જે અનુસંધાને તેઓને સૌ પ્રથમ એક અરજી મળેલી હતી, જે અરજીની તપાસ કરવામાં આવેલ હતી અને આ બાબતે ગુનાહિત કૃત્ય જણાતા SOG PI શ્રી RY રાવલરાવને તેની તપાસ સોંપવામાં આવેલ હતી. આ બાબત એવી છે કે જેમાં ફરિયાદી ચકુભાઈ મેનપરાની ખેતીની જમીન 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર ખોટું કબજા રહિતનું સાટાખત કરવામાં આવેલ અને આ સાટાખતમાં આરોપી અજય બોરીચાએ પોતાના મળતિયા સંજય કોળી તથા જયદીપ પરરારના નામનું તૈયાર કરાવી અને ફરિયાદીના અંગૂઠાનું ખોટું નિશાન, ફરિયાદીનો ફોટો તથા ચૂંટણી આઈકાર્ડ બનાવવામાં આવેલ હતું અને બાદમાં તેણે મામલતદાર કચેરીમાં વાંધા અરજી કરેલ અને ગોંડલ કોર્ટમાં તેણે આ બાબતે દાવા જોડી અને ખરા તરીકેનું આ ખોટા સાટાખતનો ઉપયોગ કરવામાં આવેલ હતો અને આ જમીનનું સાટાખત કેન્સલ કરવા માટે જંગી રકમની તેને માગણી પણ કરેલ હતી. આ બાબતનો ગુનો તારીખ 6/5/2019 રોજ 21:00 વાગ્યે SOG ઓફિસ ખાતે ત્રણેય આરોપીઓને અટક કરવામાં આવેલ છે. હાલના આરોપીની પૂછપરછ ચાલુ છે. આ બાબતની પ્રાથમિક અહેવાલ મુજબ એવું છે કે જે આ સાટાખત બનાવવામાં આવેલું તેમાં જે ઓળખ આપનાર વકીલ છે KK સોનપાલ, તેઓનું મરણ 29/11/2012 રોજ થયેલ અને આ સાટાખત જે કરવામાં આવેલ તે 10/12/2012 રોજ કરવામાં આવેલ. આ રીતે આ સાટાખત છે એ ખોટું સાટાખત આવી રીતે બનાવવામાં આવેલ હતું અને હજુ વધુ તલસ્પર્શી વિગત માટે આરોપીઓને આજરોજ નામદાર કોર્ટમાં પ્રોડક્શન કરી અને રિમાન્ડ માંગવાની તજવીજ ચાલુ છે. હજી એ બાબતની તપાસ ચાલુ છે અને રિમાન્ડ દરમિયાન આ બાબતના ખુલાસાઓ થઈ છે. સાહેબ, આ જમીનની કિંમત અંદાજે કેટલી હતી? અગાઉ તેમની સાથે કોઈ અન્ય લોકો સંકળાયેલા એવી કોઈ વાત? આ ખૂબ જ મોટી, એટલે કે 24-25 વીઘા જેટલી જગ્યા હતી, જે ખૂબ જ કિંમતી, એટલે કે 15-20 કરોડ રૂપિયાની જગ્યા હશે. આ લોકોએ કેટલા માંગણી કરી? 2 કરોડ રૂપિયાની માગણી કરવાની. એમની સાથે કોઈ અન્ય લોકો સંકળાયેલા એવું કંઈ? અત્યારે તપાસ દરમિયાન 3 જણાનો પ્રાથમિક રોલ આવેલ છે, જેના હિસાબે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. હજી તપાસ દરમિયાન આમાં કેટલા આરોપીઓ ટૂંકમાં સામેલ છે, કોને કઈ કઈ રીતે મદદગારી કરેલ છે, તે જે તપાસમાં ખુલશે તો તેઓને પણ અટક કરવામાં આવશે. હાલ એવી કોઈ તપાસ દરમિયાન માહિતી મળેલ નથી. હજી તપાસ ચાલુ છે, કદાચ બીજા નીકળે પણ ખરા.
પોલીસના જણાવ્યા પ્રમાણે બંને આરોપીઓ ડ્રાઇવિંગ કામ કરે છે અને પહેલીવાર જ ચોરીના ગુનામાં પકડાયા છે. બંને આર્થિક સંકળામણ દૂર કરી આર્થિક રીતે સદ્ધર થવા આ ચોરીનો પ્લાન બનાવ્યો હતો. ફરિયાદીને સાપરમાં કારખાનું હોય જેથી તેની પાસે પૈસા હોય જે તેવું નક્કી કરી ચોરીને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. કારખાનેદાર વિપુલભાઈ વેકરિયા જે દુકાનમાંથી મોબાઈલ લીધો હતો તે જ દુકાનમાં આ બંને તસ્કરો તે ફરિયાદીનો જ મોબાઈલ ચોરીને વેચવા જતા મોબાઈલના વેપારીને શંકા જતા ભાંડો ફૂટી ગયો હતો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે લોકેશન આધારે બંનેને ઝડપી લીધા હતા. ભરત ભરડવા, ZSTV રાજકોટ.